गुड मॉर्निंग बाळको, धोरण 6 विषय गुजराती, पाठ नंबर 3 द्विदल। तो बाळको, आगळ आपणे एक बोध कथा જોઈ ગયા, બરાબર? એના બે ભાગ હતા। હવે આપણે બીજી બોધ કથા જોઈએ કે જેનું નામ છે સ્વમૂલ્યાંકન। સ્વમૂલ્યાંકન એટલે કે પોતાની જાતનું મૂલ્યાંકન કરવું, નિરીક્ષણ કરવું, બરાબર? ચલો, એક યુવક પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો। દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને પબ્લિક ફંડ વાપરવાની મંજૂરી માંગી। દુકાનદારે હા પાડી। યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો। અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો। સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી, એટલે કે એક યુવક છે એ પરદેશના એટલે કે બહારના કોઈ સ્ટોરમાં દાખલ થયો અને દુકાનદાર સાથે નમ્રતાથી એટલે વિનમ્રતાથી એને વાત કરી, બરાબર? પબ્લિક ફોન એટલે એસટીડી ફોન કહીએ છીએ ને, એસટીડી ફોન પહેલાં હતા, અત્યારે તો જોવા નથી મળતા, કારણ કે અત્યારે મોબાઈલનો વર્ચસ્વ આવી ગયું, બરાબર? મોબાઈલ બધાની પાસે હોય છે એટલે એસટીડી પબ્લિક ફોન જોવા મળતી નથી। પણ આ યુવક છે એ પબ્લિક ફોન એટલે કે એસટીડીમાં જાય છે અને ફોન વાપરવાની મંજૂરી માંગે છે, એટલે કે ફોન કરવા માટે થઈને એમની પરમિશન લે છે, બરાબર? પરવાનગી લે છે। દુકાનદાર હા પાડે છે અને યુવકના કેવા હતા? હાથ મેલા અને ખરાબ હતા, એટલે કે ગંદા હતા, એટલે એણે સ્પીકર ફોન કરીને વાત કરતો હતો અને અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર નહોતા। બરાબર, જે સમયે યુવક ફોન પર વાત કરી રહ્યો હતો તે સમયે સ્ટોરમાં કોઈ ગ્રાહક હાજર ન હતા, તેથી પેલો જે દુકાનદાર છે એ પેલા ગ્રાહકની વાત ધ્યાનથી એટલે યુવકની વાત ધ્યાનથી સાંભળતા હતા અને સામા છેડેથી એટલે કે ફોન જેને લગાવ્યો હતો એ સામેવાળી વ્યક્તિ સ્ત્રી હતી, એની સાથે એ વાત કરી રહ્યા હતા, બરાબર? સામે કોણ હતી? કોઈ સ્ત્રી હતી। ચલો આગળ, યુવકે કહ્યું, મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે। યુવક બોલ્યો, મેડમ અત્યારે તમારે ત્યાં રાખેલ માણસ જે પગાર આપતા હોય એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ। એટલે કે યુવકે એવું કહ્યું કે મેડમ એટલે કે છે કે બેન, તમે મને તમારે ત્યાં લોન કાપવાની, લોન એટલે કે છે કે જે આપણે ગાર્ડન કહીએ છીએ ને એમાં જે લીલું લીલું ઘાસ હોય, લીલોતરી, એને કાપવા માટેનું કામ, બરાબર? એને શું કહેવાય? લોન કાપવાનું કામ, બરાબર? આપણે જે ઘરની આગળ હરિયાળી રોપીએ છીએ ને એને કાપવાનું કામ કહે છે કે મને આપી શકો છો? અને સામા છેડી હતી એટલે કે સામે જે વ્યક્તિ બોલી રહી હતી એ સ્ત્રીનો અવાજ આવ્યો કે નહીં ભાઈ, એટલે કે ના ભાઈ, આ લોન કાપવા માટે મેં માણસ રાખેલો છે, એટલે કે એક વ્યક્તિ મારી પાસે છે જેને મેં કામ સોંપ્યું છે। યુવકે એવું બોલ્યા કે બેન, અત્યારે તમારે ત્યાં જે રાખેલ માણસ જે છે ને, તમે જે માણસને રાખ્યો છે એ માણસ જે પગાર એ માણસને તમે જે પગાર આપો છો એના કરતાં મને અડધો પગાર આપજો ને હું એ લોન કાપી આપીશ, એટલે કે હરિયાળી હું કાપી આપીશ। સામે છેડતી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી। યુવકે કહ્યું, મેડમ લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ, એને એ તો કોઈ વધારાની રકમ વગર। એટલે સામે છેડતી પેલી સ્ત્રી કહે છે કે ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે એનાથી મને કોઈ જ ફરિયાદ નથી, બરાબર? ફરિયાદ નથી એટલે કે એના કોઈ કામમાં મને ખોટ જણાતી નથી। તો યુવકે ફરી પાછું પહેલાં બેનને પૂછ્યું કે બેન, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ, બરાબર? તમારી હરિયાળી તો કાપી આલીશ પણ એની સાથે સાથે આજુબાજુમાં જે રસ્તો છે ને એ પણ હું સાફ કરી આલીશ, એ પણ કેવો? કે વધારાની કોઈ રકમ એટલે કે પૈસા લીધા વગર। પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે। એટલે પેલી સ્ત્રીએ સામેથી જવાબ આપ્યો કે ના ભાઈ તમારો આભાર, કેમ તો કે તમે મને કામ માટે કહ્યું, પણ મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી અને આ જે રોકેલ માણસ છે એનાથી મને પૂરો સંતોષ છે, એટલે કે એના કામથી હું ખુશ છું, બરાબર? બાળકો, અહીંયા આગળ આ ત્રીજો ભાગ પૂર્ણ થાય છે, એટલે કે બોધ કથાની બીજા બોધ કથાનો પહેલો ભાગ આવજો બાળકો।